ગાઈઝ હાઉ આર યુ? આઈ એમ રાણીપા રૂપેશ, ઇંગ્લિશ ટીચર. હું તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે જુઓ, આ લેક્ચરમાં આપણે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરવાનો છે. તો નાવ સ્ટુડન્ટ, ટુડે વી વિલ લર્ન અબાઉટ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એનો મતલબ થાય છે પૂર્ણ ભવિષ્યકાળ. લુક એટ ધ બોર્ડ. એમાં જુઓ, પહેલા ફોર્મેશન, સબ્જેક્ટ વિલ, હેવ, વી થ્રી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પેલા સબ્જેક્ટ જ મૂકવાનું હોય છે, પછી વિલ જ હોય છે, પછી એના પછી હેવ મૂકવું ફરજિયાત છે. એટલે ખાસ ધ્યાન, પેલા સબ્જેક્ટ, પછી વિલ, વિલ પછી હેવ, અને હેવ પછી વી થ્રી આવશે. એટલે ખાસ ધ્યાન. અને વી થ્રી એટલે ભૂત કૃદંતનો રૂપ. હવે જુઓ એનો યુઝ, એટલે કે ઉપયોગ જુઓ. ભવિષ્યમાં અમુક સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હશે. એટલે ભવિષ્યમાં કોઈ એવો સમય છે કે જ્યારે આપણે ક્રિયા પૂર્ણ થઈ હશે, તેવું દર્શાવવા માટે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે હંમેશા માટે કોઈ ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ છે એવું આ ટેન્સમાં આપણે દર્શાવવાનું છે. હવે જો ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, એટલે કે સમયદર્શક શબ્દો, ક્યાં સમય દર્શાવતા શબ્દો આ ટેન્સમાં આપણે ઉપયોગ કરીએ છીએ તેના વિશેનો ખ્યાલ. તો કે જુઓ, પેલા અહીંયા ટાઈમ એટલે બાય અને સુધીમાં, એટલે શું કહેવાનું છે આપણે, સમય કોઈ પણ હોય. અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે, બાય ધ એન્ડ ઓફ જૂન, એટલે જૂનના અંત સુધીમાં. જૂન મહિનો છે, જૂન મહિનાના અંત સુધીમાં. પછી વિધિન પ્લસ ટાઈમ એટલે સુધીમાં. એટલે પણ આપણે એક્ઝામ્પલ આપ્યું છે કેવી રીતના વિધિન મૂકવું, તો કે વિધિન ટુ ડેઝ, એટલે કે બે દિવસમાં. બિફોર એટલે ભવિષ્યનો કોઈ પણ સમય, બિફોર પછી હંમેશા માટે કોઈ પણ ભવિષ્યનો સમય હોય, એ ખાસ ધ્યાન રાખજો. પછી જુઓ, ભવિષ્યનો સમય સાથે કોઈ નિશ્ચિત સમય. આનું પણ એક્ઝામ્પલ આપણે આપ્યું છે કે કેવી રીતના નિશ્ચિત સમય મૂકવો, તો કે ટુમોરો એટ 7:30 PM, આવતીકાલે 7:30 વાગ્યે. આ આપણને ભવિષ્યના સમય દર્શાવતા સમય સૂચક શબ્દો છે. હવે જુઓ એક્ઝામ્પલ. હવે જુઓ અહીંયા ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સના હકાર વાક્ય. તો કે જો આ વિધાન વાક્ય, ફર્સ્ટ, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ વી વિલ હેવ કમ્પ્લીટેડ ધ ટેન્સીસ, આ મહિનાના અંત સુધીમાં અમે કાળ પૂર્ણ કરેલ હશે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, માય બ્રધર વિલ હેવ રિટર્ન્ડ ફ્રોમ લંડન વિધિન ટુમોરો એટ 10 PM, મારો ભાઈ આવતીકાલે 10 વાગ્યા સુધીમાં લંડનથી ફરી પાછો આવેલ હશે. થર્ડ સેન્ટેન્સ જુઓ, ઇન્ડિયા વિલ હેવ ઇન્વેન્ટેડ મેની ઇન્વેન્શન્સ બાય ધ એન્ડ ઓફ 21st century, ભારતે 21મી સદીના અંત સુધીમાં ઘણી શોધો શોધી લીધેલ હશે. ફેર ફોર્થ સેન્ટેન્સ જુઓ, ફોર્થ સેન્ટેન્સમાં યુ વિલ હેવ પાસ્ડ SSC એક્ઝામ બાય ધ એન્ડ ઓફ ધ જૂન, તમે જૂન સુધીમાં SSCની એક્ઝામ પાસ કરેલ હશે. ફિફ્થ સેન્ટેન્સ જુઓ, વી વિલ હેવ અચીવડ ગુડ વર્ક્સ વિથિન ધ એન્ડ ઓફ ધીસ યર, અમે આ મહિનાના અંત સુધીમાં સારા કામો છે તેને સિદ્ધ કરી લીધેલ હશે. સારા સારા કામ છે ને એને અમે સિદ્ધ કરી લીધેલ હશે. તો આ આપણા વિધાન વાક્ય હતા. હવે જુઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે જુઓ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એની ફોર્મેશન જુઓ, શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આમાં જો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ પછી હેવ આવે, ખાસ ધ્યાન રાખજો. વાક્યની શરૂઆતમાં સેલ અથવા વિલ, સેલ ક્યાં મૂકવું અને વિલ ક્યાં મૂકવું એ આગળના લેક્ચરમાં મેં તમને કીધું છે, તો એ છતાં રિવિઝન તમને કરાવી દઉં.
સેલ હંમેશને માટે પ્રથમ પુરુષ એકવચન આઈ અને વી સાથે મૂકીએ છીએ, જ્યારે અન્ય કર્તા સાથે એટલે કે યુ હિસીઈટ અને ધ્યેય સાથે હંમેશને માટે વિલ મુકાય છે. તો હવે જુઓ અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ, સેલ વી હેવ બિલ્ટ ધીસ બંગલો બાય એન્ડ ઓફ ધીસ મંથ. અહીંયા જુઓ આપણે સેલ મૂક્યું છે શા માટે, તો અહીંયા વી છે એટલા માટે, અને એના પછી હેવ અને હેવ પછી વી થ્રી, એટલે ખાસ ધ્યાન બિલ્ડ નું વી થ્રી બિલ્ટ બનાવ્યું છે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, વિલ ઈશાની હેવ ક્લોઝડ ધીસ પ્રોગ્રામ વિધિન ટુ અવર્સ, એટલે ઈશાની છે એટલા માટે વિલ, પછી હેવ, હેવ પછી વી થ્રી, એના પછી ઓબ્જેક્ટ અને એના પછી અધરવર્ડ, એટલે કે અહીંયા ઇન્ડિકેટર છે વિધિન ટુ અવર્સ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક. થર્ડ સેન્ટેન્સ જુઓ, વિલ માય સિસ્ટર હેવ કટ વેજીટેબલ્સ બાય 20 મિનિટ્સ, એટલે માય સિસ્ટર પણ થર્ડ પર્સન છે એટલે માટે વિલ, એના પછી હેવ અને કટ નું વી થ્રી કટ જ થાય, એટલે કે કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, આવા અનિયમિત ક્રિયાપદો છે, ખાસ કરીને કટ નું કટ જ વી થ્રી થાય છે. ફોર સેન્ટેન્સ જુઓ, વિલ ધ પોર્ટર હેવ મેડ ધીસ પોર્ટ્સ એટ નાઇટ 11 PM, એટલે અહીં જો પોર્ટર છે એટલે વિલ, એના પછી હેવ, હેવ પછી મેક નું વી થ્રી મેડ બનાવ્યું છે, મેક મેડ મેડ. ફિફ્થ સેન્ટેન્સ જુઓ, વિલ હી હેવ રન ફાસ્ટ ઇન નેક્સ્ટ ફાઇનલ મેચ, વિલ હી છે એટલા માટે વિલ, પછી હેવ રન, રન રેન અને રન, એટલે આ રન છે વી થ્રી છે, આ રન છે શું છે વી થ્રી છે, ત્રીજું રૂપ છે, કારણ કે રન રેન અને રન એટલે કે વી વન અને વી થ્રી બંને સરખા રૂપો છે, એટલે આ વી થ્રી છે. ફાસ્ટ ઇન ધ નેક્સ્ટ ફાઇનલ મેચ અને ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક, એટલે આ આપણા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતા. હવે આપણે જોશું નેગેટિવ સેન્ટેન્સ. હવે જુઓ અહીંયા નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નકાર વાક્યની ફોર્મેશન જુઓ, પેલા સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વિલ, વિલ પછી નોટ, નોટ પછી હેવ, એટલે અહીં ખાસ ધ્યાન શું, તો કે વિલ વિલ પછી જ નોટ હોય છે અને પછી હેવ મૂકવાનું છે, નહીંતર ઘણી વખત વિલ હેવ નોટ મૂકો છો તો વાક્ય પડે ખોટું, એટલે ખાસ ધ્યાન, વિલ વિલ પછી નોટ, નોટ પછી હેવ, હેવ પછી વી થ્રી, વી થ્રી પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. હવે જુઓ એના એક્ઝામ્પલ, તો કે નેગેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ, એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ, ધ શોપકીપર વિલ નોટ હેવ, જોયું વિલ, વિલ પછી નોટ, નોટ પછી હેવ સોલ્ડ કસ્ટમર વિધિન એન્ડ ઓફ ધીસ મંથ, એટલે કે શોપકીપર છે આ મહિનાના અંત સુધી કસ્ટમરને વસ્તુ છે કંઈક વેચેલ હશે નહીં, ત્યાં સુધીમાં નહીં વેચી શકે એવો એનો ટાર્ગેટ હશે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર ધ ગવર્મેન્ટ વિલ નોટ હેવ એનાઉન્સ્ડ અ ન્યૂ સ્કીમ, એટલે બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષના અંત સુધીમાં સરકાર છે તે એક નવી સ્કીમ છે તેને જાહેર કરેલ હશે નહીં, કોઈક નવી સ્કીમ છે ને જાહેર કરેલ હશે નહીં. થર્ડ સેન્ટેન્સ જુઓ, હી વિલ નોટ હેવ વોર્ન પંજાબી ડ્રેસ ઇન ધીસ ન્યૂ ડ્રામા, તે આ નવા ડ્રામામાં પંજાબી ડ્રેસ છે તેને પહેરેલ હશે નહીં, કંઈક નવો ડ્રામા છે એને બનાવવો છે અને બનાવવા માટે પંજાબી ડ્રેસ નહીં પહેરે, પણ કદાચ ગુજરાતી ડ્રેસ પહેરશે, બીજો કોઈ પણ ડ્રેસ પહેરશે, એના વિશેની વાત. ફોર સેન્ટેન્સ જુઓ, ધે વિલ નોટ હેવ ફિનિશ્ડ ધેર પેન્ટિંગ્સ નેક્સ્ટ વીક 7 PM, તેઓ આવતા અઠવાડિયે 7 વાગ્યે તેમની જે પેન્ટિંગો છે તેને પૂર્ણ કરેલ હશે નહીં. ફિફ્થ સેન્ટેન્સ જુઓ, ધ મ્યુઝિશિયન વિલ નોટ હેવ કમ્પોઝડ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ,
મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર છે તે આ મહિનાના અંત સુધીમાં કંઈ પણ ગીત કે ગમે તે આપણે કોઈ પણ તમે લખી શકો છો, એનો આલ્બમ છે તેને કમ્પોઝ કરેલ હશે નહીં. એટલે કમ્પોઝ કરવું એટલે આપણને ખબર છે કે કેવી રીતે આલ્બમ છે બનાવે છે તેના વિશેની આખી વાત. તો આ આપણા નકાર વાક્ય હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આગળના નોટિફિકેશનો મળતા રહે.